વાંદરાનું કાળજુ ચિત્ર વાર્તા જોઈએ નદીના કિનારે એક મોટું આંબાનું ઝાડ હતું તેના પર એક વાંદરો રહેતો હતો તે વાંદરાને કેરી ખૂબ જ ભાવતી હતી એક દિવસ વાંદરો કેરી ખાતો હતો અને મગર નીચે આરામ કરી રહ્યો હતો કેરી ખાતા ખાતા વાંદરાના હાથમાંથી એક કેરી છટકી ગઈ અને નીચે પડી તે મગરના મોમાં આવી મગરે તો તેને ચાખી મગરને તેનો સ્વાદ ખૂબ જ સારો લાગ્યો અને મગર તો બોલ્યો આ તો ખૂબ જ સ્વાદિષ્ટ છે વાંદરાભાઈ તમે મને થોડી કેરી ખાવા આપો ને વાંદરાભાઈ બોલે છે કેમ નહીં આ લો કેરી કેરી ખાઈને મગર તો રાજીનો રેડ થઈ ગયો આમ બંનેની વચ્ચે દોસ્તી થઈ ગઈ હવે તો મગરભાઈ રોજ વાંદરાભાઈ પાસે કેરી માગે અને રોજ મીઠી મીઠી કેરીઓ ખાય એક દિવસ વાંદરાભાઈને મગરભાઈએ કહ્યું આજે મને થોડી કેરી વધારે આપો ને મારે મારી મગરીને ખવડાવી છે કેરી લઈને તો મગરભાઈ ઘરે આવે છે અને મગરીને કેરી ખવડાવે છે કેરી ખાતા જ મગરી તો બોલે છે અરે આ તો બહુ સ્વાદિષ્ટ છે વાહ આટલું સ્વાદિષ્ટ મેં ક્યારેય નથી ખાધું અને કેરી ખાતા ખાતા મગરીને તો વિચાર આવે છે કે જે રોજ આવી મીઠી મીઠી કેરી ખાતો હશે તે વાંદરાનું કાળજું કેવું મીઠું હશે તમે એને અહીં લઈ આવો હું તેનું કાળજુ ખાઈશ મગરીની વાત સાંભળીને મગર તરત કહે છે તે હવે મારો મિત્ર થઈ ગયો છે ભાઈબંધ થઈ ગયો છે ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય પછી મગરી કહે છે જો તમે મને કાળજુ નહીં લાવી આપો તો હું મારો જીવ આપી દઈશ પછી તો ના છૂટકે મગરને વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થવું પડ્યું બીજા દિવસે તો મગર આંબાના ઝાડ નીચે આવે છે અને વાંદરાએ આપેલી મીઠી મીઠી કેરી ખાધા પછી બોલે છે વાંદરા ભાઈ મારી મગરી તમને ઘરે જમવા માટે બોલાવે છે મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાવ વાંદરો તો તરત જ કૂદીને મગરની પીઠ પર બેસી ગયો અને બોલ્યો વાહ ચાલો તમારો આટલો પ્રેમ છે તો ના કેમ પડાય મગર પાણીમાં આગળ સરકવા લાગ્યું મગર અને વાંદરો બંને વળગ્યા અડધે રસ્તે જ ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કરી કે માફ કરજે મિત્ર મારે તને મારવો પડશે કારણ કે મારી પત્નીને તારું કાળજું ખાવું છે મગરની વાત સાંભળી વાંદરો પહેલા તો ગભરાઈ ગયો પણ પછી તરત જ મનમાં કંઈ વિચાર કરી બોલ્યો અરે મિત્ર તારે મને પહેલા કહેવું જોઈએ ને આજે જ મેં મારું કાળજુ ધોઈને ઝાડ પર સુકવવા મૂક્યું છે આપણે તેને લેવા માટે પાછા ફરવું પડશે મગર તો વાંદરાની વાત માની પાછો કિનારા તરફ વળી ગયો કિનારો આવતા જ વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર પહોંચી ગયો અને બોલ્યો અરે મૂર્ખ કાળજુ પણ કદી ઝાડ પર મુકાય તેના વગર આપણે કેવી રીતે જીવી શકાય આજથી તારી અને મારી મિત્રતા તૂટી ગઈ તારા જેવા મિત્ર હોય તો દુશ્મનની સી જરૂર છે આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે મિત્ર તો એવા હોવા જોઈએ જે મુસીબતમાં આપણને કામમાં આવે એવા મિત્રથી દૂર રહો જે પોતાના સ્વાર્થ માટે તમને નુકસાન પહોંચાડે જો તમને મારી ચિત્રવાર્તા પસંદ આવી હોય તો તેને લાઈક કરો તમારા મિત્રો સાથે તેને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા આવા બીજા નવા વિડીયો જોવા માટે બેલાઇકોન પર ઓલ પર સેટ કરો